નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે RMC એટલે કે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર અલગ અલગ પોસ્ટ માટે જાહેરાત પડેલી છે, જેની અંદર તમારે ક્વોલિફિકેશન શું માંગેલું છે, ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, તમારે ક્વોલિફિકેશન એટલે કે લાયકાત શું માંગેલી છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે મારું gujarat.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે RMC રિક્રુટમેન્ટ ફોર વોરિયર્સ પુશ 2024. તો હવે આની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે? તો આની અંદર કુલ થઈને 14 જગ્યાઓ છે અને આ માટેનું વકન ઇન્ટરવ્યૂ 9/8/2024 છે અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહે છે. અને કઈ પોસ્ટ માટેની જગ્યાઓ છે? તો વર્ક આસિસ્ટન્ટ સિવિલની જગ્યા છે, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનની જગ્યા છે, ફાર્માસી આયુર્વેદિક જગ્યા છે અને ક્લોરિન એટેન્ડન્ટની જગ્યાઓ છે. આમ થઈને કુલ 14 જગ્યાઓ છે. હવે આની અંદર તમારે લાયકાત શું માંગેલી છે? જેમ જે પોસ્ટ છે એ પ્રમાણેની લાયકાત માંગેલી છે. તો તમારે લાયકાત જોવી હોય તો કેવી રીતના જોવાની? તો આની અંદર તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જે RMCની મેઇન વેબસાઇટ છે. એની અંદર તમને અહીંયા તમે જોઈ શકો છો કે વેકન્સી નંબર લખેલો છે, ડેટ લખેલી છે, એપ્લિકેશન પ્રિન્ટ લિસ્ટ ડેટ લખેલી છે, ડેઝિગ્નેશન નેમ એટલે કે તમે જે પોસ્ટ છે તમે જે લાયકાત ધરાવો છે એ લાયકાત ઉપર તમે ક્લિક કરી શકો છો. દાખલા તરીકે આપણે કોઈ કંઈ એટેન્ડન્ટની અથવા તો ફાર્મસી આયુર્વેદની જાહેરાત ભરવી છે તો એના પર તમે ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમે જોઈ શકો કે કઈ કઈ પોસ્ટ માટે કઈ કઈ લાયકાત માંગેલી છે. તો કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનની લાયકાતમાં તમારે મિનિમમ તમે MSW કરેલું હોવું જોઈએ અને આ માટેનું પગાર ધોરણ તમારે મહિને 49,600 છે અને વયમર્યાદા તમારી એટલે કે ઉંમર 18-35 વર્ષ છે. પછી વર્ક આસિસ્ટન્ટ સિવિલની લાયકાત તમારી સિવિલ એન્જિનિયરિંગ અથવા તો ITI ડ્રાફ્ટમેનશીપ કરેલું હોવું જોઈએ અને આ માટેની તમારી વય આમાં પણ 18-35 વર્ષની જ ઉંમર છે અને આ માટે પગાર તમારે 26,000 રહેશે. જુનિયર ફાર્માસિસ્ટ તમારે ડિપ્લોમા ઇન ફાર્માસી આયુર્વેદિક કરેલી હોવી જોઈએ અને આ માટેનો પગાર તમારે 26,000 રહેશે. આ રીતે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે અને અલગ અલગ પગાર છે. હવે તમારે એપ્લાય કેવી રીતના કરવું? તો એપ્લાય કરવા માટે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એપ્લાયની લિંક આપેલી છે. અહીંયા તમે જોઈ શકો આપણે કોઈપણ એક પોસ્ટ માટે આપણે એપ્લાય કરીએ તો તમારે અહીંયા એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે. તો આ રીતના એક વેબ પેજ ઓપન કરશે, જે RMCની મેઇન વેબસાઇટ છે, જેની અંદર તમારે જે વેકન્સીની ભરવાની હોય તમારી વેકન્સી માટેની અહીંયા ઓટોમેટિક નામ આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા જે લાલ ડોટ કરેલા છે એ તમારે કમ્પલસરી ભરવાના રહેશે. અહીંયા તમે જોઈ શકો કેટેગરી એપ્લાય ફોર, તમે કઈ કેટેગરી ધરાવો છો. તો જનરલ હોય તો જનરલ માટેની છે, કારણ કે તમારે જે વેકન્સી છે તમારી PDFની અંદર આપેલી જ છે ઓલરેડી. અહીંયા તમારે કેટેગરી કઈ કઈ આવે છે, તો જનરલ છે તો જનરલ, SC તો SC, ST, SCBC અથવા AWS કેટેગરી. પછી અહીંયા તમારી જેન્ડર નાખવાનું રહેશે, ત્યારબાદ તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, મધર નેમ અને ફાધર નેમ નાખવાનું રહેશે. ત્યારબાદ તમારે એડ્રેસ નાખવાનું રહેશે અને ત્યારબાદ તમારી સિટી નાખવાની રહેશે અને ત્યારબાદ તમારી લોકેશન અને મોબાઈલ નંબર અને બર્થડેટ નાખવાનું રહેશે. અને ત્યારબાદ આ બધું ફોર્મ ફિલઅપ કર્યા બાદ અહીંયા તમારી એજ્યુકેશન ડિટેલ નાખવાની રહેશે અને ત્યારબાદ તમારે અહીંયા એક્સપિરિયન્સ નાખવાનું, અહીંયા તમારા ફોટોની સિગ્નેચર નાખવાનું રહેશે અને જો તમારી એક્સપિરિયન્સ તમે ધરાવતા હોય તો તમારે અહીંયા એક્સપિરિયન્સ નાખવાનું રહેશે અને ત્યારબાદ તમારે ટર્મ એન્ડ કન્ડિશન પર યસ કરીને તમારે સેવાને સબમિટ આપવાનું રહેશે. તો મિત્રો, જે મિત્રો રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર જોબ કરવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ભરતીના વિડીયો અને ટેકનોલોજીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને તમને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.